अस्सलामु अलैकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल स्टैंडर्ड 6 इंग्लिश। टुडे अवर टॉपिक इज यूनिट 3 द मार्केट। लेट्स रीड मोर पार्ट 2। विद्यार्थी मित्रों गया वीडियो में आपणे लेट्स रीड मोर मार्थी यूनिट 3 द मार्केट पार्ट 1 ની સમજૂતી મેળવી હતી, બરાબર? વાંચન અને સમજૂતી બંને આપણે જોઈ લીધું હતું। હવે આજે આપણે જે ધ માર્કેટ યુનિટ અધૂરો બાકી હતો એ આજે આપણે જોઈશું। ધ માર્કેટમાં આવતા અઘરા શબ્દો પહેલા આપણે જોઈ લઈએ। પહેલો છે સેલ, સેલ એટલે વેચવું। બીજો શબ્દ છે પેન, પીએએન પેન, પેન એટલે તવો। જુઓ પીએન પેન નથી, પીએન પેન એટલે લખવાની પેન આવે છે તે, અને આ પીએએન પેન, પેન એટલે તવો। શુગર, શુગર એટલે ખાંડ। પછી છે ઇવનિંગ, ઇવનિંગ એટલે સાંજ। રિટર્ન, રિટર્ન એટલે પાછા ફરવું। આગળ જોઈએ બાય, બાય એટલે ખરીદવું। સ્વીટ્સ, સ્વીટ્સ એટલે મીઠાઈ। બેંગલ્સ, બેંગલ્સ એટલે બંગડી। વિદ્યાર્થી મિત્રો આ બધા જ જે અઘરા શબ્દો છે એ તમારે તમારી નોટબુકમાં સારા અને સુવાચ્ય અક્ષરે 5-5 ટાઈમ્સ એટલે 5-5 વખતે લખી લેવાના છે। સ્પેલિંગનું ધ્યાન રાખશો બરાબર, અને અર્થ બરાબર રીતે, ઉચ્ચારણ બરાબર રીતે લખવાનું છે। જુઓ આ તમારો આપણો જે યુનિટ બાકી હતો એ આ પ્રમાણે છે। પહેલા વાંચન કરીશ પછી આપણે સમજૂતી મેળવીશું। ધ્યાન આપજો બધા। લીલાઝ મધર સોલ્ડ હર ટોમેટોઝ એન્ડ યાસ્મીન્સ ગ્રેન્ડ મધર સોલ્ડ હર એગ્સ। લીલાઝ મધર બોટ અ ન્યૂ પેન એન્ડ યાસ્મીન્સ ગ્રેન્ડ મધર બોટ સમ શુગર। લીલા એન્ડ યાસ્મીન પ્લેડ વિથ ધ ચિલ્ડ્રન એટ ધ માર્કેટ। લીલાઝ મધર સોલ્ડ હર ટમેટોઝ, લીલાની માતાએ શું વેચ્યું? સેલ એટલે વેચવું, અને સેલ આ જે સોલ્ડ છે એ સેલનું ભૂતકાળનું રૂપ છે, એટલે સોલ્ડ એટલે વેચ્યું, વેચ્યું શું વેચ્યું? ટામેટા। એન્ડ યાસ્મીન્સ ગ્રેન્ડ મધર, અને યાસ્મીનના દાદીએ શું વેચ્યું? પોતાના ઈંડા, બરાબર? સેલનું ભૂતકાળનું રૂપ છે સોલ્ડ, યાદ રાખશો બધા, યાદ રહેશે ને, બરાબર? તો લીલાની માતાએ ટામેટા વેચ્યા અને યાસ્મીનના દાદીએ ઈંડા વેચ્યા। લીલાઝ મધર બોટ અ ન્યૂ પેન, હવે લીલાની માતાએ શું ખરીદ્યું? એક નવો તવો ખરીદ્યો। એન્ડ યાસ્મીન્સ ગ્રેન્ડ મધર બોટ સમ શુગર, અને યાસ્મીનના દાદીએ થોડી ખાંડ ખરીદી, એટલે એમણે વેચ્યું અને ખરીદ્યું, બરાબર? લીલાની માતાએ ટામેટા વેચ્યા અને પેન ખરીદ્યું એટલે તવો ખરીદ્યો, અને યાસ્મીનના દાદીએ ઈંડા વેચ્યા અને શું ખરીદ્યું? ખાંડ ખરીદી। આગળ જોઈએ લીલા એન્ડ યાસ્મીન પ્લેડ વિથ ધ ચિલ્ડ્રન એટ ધ માર્કેટ। બંનેના જે પેરેન્ટ્સ હતા, બરાબર, દાદી અને માતા, એ બંને જ્યારે વેચાણ અને ખરીદી કરતા હતા તે દરમિયાન લીલા અને યાસ્મીન જે છોકરાઓ હતા એમણે શું કર્યું? જે માર્કેટમાં બીજા બાળકો હતા એમની સાથે એ લોકો રમ્યા, બરાબર? ઇન ધ ઇવનિંગ ધે રિટર્ન હોમ, સાંજ પડીએ તેઓ ઘરે પાછા આવ્યા। રિટર્ન એટલે પાછા ફરવું, અને રિટર્ન એનું ભૂતકાળનું રૂપ છે, તેઓ પાછા ફર્યા। ગોપાલ સેઈડ ડીડ યુ ગો ઇન અવર બુલોક કાર્ટ। જુઓ ગોપાલ કોણ છે? જે ઘરે રહી ગયો હતો અને સ્કૂલ ગયો હતો ને છોકરો, આગળ પહેલાં જ પેરેગ્રાફમાં આપણે જોયેલું, બરાબર? તો ગોપાલ અને સીતા એ બે છોકરો અને છોકરી, નાના બાળકો, એ બંને સ્કૂલે ગયા હતા, શાળાએ ગયા હતા। તો એ ગોપાલ શું પૂછે છે? ડીડ યુ ગો ઇન અવર બુલોક કાર્ટ, શું તમે અમારા બળદગાડામાં ગયા હતા, આપણા બળદગાડામાં ગયા હતા? લીલા સેડ યસ વી ડીડ, લીલાએ શું જવાબ આપ્યો? હા અમે ગયા હતા। સીતા આસ્ક ડીડ યાસ્મીન્સ ગ્રેન્ડ મધર ગો વિથ યુ, સીતાએ શું પૂછ્યું? યાસ્મીનના દાદી પણ તમારી સાથે આવ્યા હતા? લીલા આન્સર્ડ યસ શી ડીડ, લીલા આન્સર, આન્સર એટલે જવાબ, તમને ખબર છે,
બરાબર તો લીલાએ શું જવાબ આપ્યો હા તે પણ આવ્યા હતા કોણ યાસ્મીનના દાદી સીતા સેડ ડીડ મધર સેલ હર ટમેટોઝ એટ ધ માર્કેટ સીતાએ શું સવાલ કર્યો શું મમ્મીએ એમના ટામેટા માર્કેટમાં વેચી દીધા શું મમ્મીએ એમના ટામેટા માર્કેટમાં વેચી દીધા લીલા આન્સર યસ શી ડીડ લીલાએ શું જવાબ આપ્યો હા તેમણે વેચી દીધા શી સોલ્ડ હર ટમેટોઝ હા એમણે ટામેટા વેચી દીધા વોટ ડીડ યુ બાય એટ ધ માર્કેટ સેડ ગોપાલ ગોપાલે શું પૂછ્યું વોટ ડીડ યુ બાય એટ ધ માર્કેટ તમે માર્કેટમાંથી શું ખરીદ્યું મધર બોટ અ ન્યુ પેન સેડ લીલા લીલાએ શું જવાબ આપ્યો મમ્મીએ નવું પેન એટલે નવો તવો ખરીદ્યો છે યાસ્મીન્સ ગ્રેન્ડમધર બોટ સમ શુગર અને યાસ્મીનના દાદીએ શું ખરીદ્યું થોડી ખાંડ બરાબર યાસ્મીનના દાદીએ ખાંડ ખરીદી અને મમ્મીએ નવો તવો ખરીદ્યો સીતા આસ્ક્ડ ડીડ યુ બાય સ્વીટ્સ સીતાએ શું સવાલ કર્યો તમે મીઠાઈ પણ ખરીદી લીલા સેડ નો વી ડીડન્ટ વી બોટ બેંગલ્સ લીલાએ શું જવાબ આપ્યો ના અમે મીઠાઈ ખરીદી નથી અમે શું ખરીદ્યું બંગડીઓ ખરીદી બરાબર ત્યારથી મિત્રો આ જે ચાર ભાઈ બહેનની વાતચીત છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આપણો જે લેસન છે ધ માર્કેટ એ અહીંયા પૂરો થાય છે બરાબર આજે આખા ધ માર્કેટ યુનિટના બંને ભાગમાં જેટલા પણ શબ્દાર્થ આપણે જોઈ ગયા એ બધા તમારે તમારી નોટબુકમાં 5-5 વખતે લખવાના છે બરાબર અને આના અંદર જે એક્ટિવિટી છે એક્સરસાઇઝ છે એ આપણે આવતા વિડીયોમાં જોઈશું થેન્ક યુ